राम राम डायरन हमणा जे कदन बक्षक थायो राजू रियो ने मारे ई कदन काम में शेड्यो लगे के ने थाव तो टाणे मारे हाथ भांगे रियो एकलो किन्यो जाऊं ने गा मोरला थन बैठा तो पण जाऊं का एकला नो मजा न आवे ओला सेल्फा लेवान बायो ने जे आपणे ना मजा ना आवे એટલે રાજી હોય ને તો વાતુ થાય ને આપણી નવી નવી જગ્યા ને આબોહવા ને ઓક્સિજન બધું થાય. આ એકલો મુંજાઈ રહ્યો હતો બે દિથિયા છે. આ એવો અટાણે રાજુ પૂછ્યો હતો કા એવો અટાણે અગરબત્તી કરા થાય આવી લે આવ્યો એ કાં જાવ એકા વાહનો કે કાન ફોડે ને કે મારા હલવાણો હતા એ હું રજુ ગોતો ભાવપુર ભાવપુરે રમેશ બાપુ ને વસંત બાપુ તે મેં કીધું ના એ આનંદ કરા બીજું તો કામ કર કઈ જવાય નહીં તારા વિને તો મેળ નતા હોય હે ને. પછી ઓલા પિયુષ મહારાજને હું કહે તું કિમરો પકડ અને હું બાપુ ને બાપુ ગાવતો તો મી બેકમાં જીલવા લાગ્યા હેલ કે એવા કર્યા પછી કામ કરું મુંજાઈ રહ્યા કાયવાનું થાય જાય તો એક ઓક્સિજન સારો હોય જીવ મોકરો રહી ને ઓલે બિચાર ભાંડેડા વાટ જતો આપણે કહીએ ને કાલે મીડિયા તો એની થાય કાલે આવીએ ને ભાઈ પછી આપણે કાલે ના આવીએ એટલે એ કીધું બધા ખોટીને છે આમ ને એવું લાગે એમ નથી પણ આમાં છે ને આ તકલીફ આ આપણે આમાં જોવાનું તો કઈ ડૂકે ને તે અઢાણે કામ દેખાડું અંધારું છે એટલી છે એવું નહીં તો પારું પારું ચાલ્યું રહે બીજું કામ પણ હમણાં બે ત્રણ દિવસે ને જરાક મોડાવેલું થાય તો બહુ વાટ જો ન બે હું સમજે કે આમાં હાવ અમારું કાં ને કાંટીએ ચડી હોય એ કીધું પાયરી ઉતરે તો તરત પુગાડી દે ને કઈ તો કિન્યા કાઢે એવું હોય એટલે એ છે. આ ગોતો રમેશ બાપુ પાસે એ ના પિયુષ બાપુને કિમરો પકડાયો હતો લેકા તણ્યા ને ઘડી ગમણે તમને ગમે જવો હાલો જવા ભાઈ. તો આપણે આજે એવા ભાવપુરા ગામ ભાવપુરા ગામ છે ને રમેશગીરી બાપુ છે રમેશગીરી બાપુ એટલે મણિયારાના માણીગરી કહો ને મુરવાતા પછી જેનું નામ લેવાતું ને આજકાલ તો રમેશગીરી બાપુ એ છે. હવે આવડ રાસ મંડળ ભાવપરા છે ને જે મણિયારો રાસ રાસ મંડળ હોય ને એમાં મોરેશિયા સુધી અને લેસ્ટર નવરાત્રિમાં પણ પરફોર્મ એટલે કે ઇન્ટરનેશનલ કલાકાર છે રમેશ બાપુ. આપણે એના પાસે આવ્યા જ આનંદ કરવા. લોકડાઉન છે એટલે બાપુ મેળ્યા નગર બાપુને મેળ્યું હોય તો પૂછવું પડે બાપુ છે એટલે બાપુ પ્રોગ્રામમાં જ હોય સમજે. પણ લોકડાઉન છે ને કોરોનાના હિસાબે એટલે ઘેર આનંદ કરવો પડે એટલે મેં કીધા બાપુ પાસે જઈએ અને બાપુ પાસે કઈ સાંભળીએ બાપુ કોરોના નો કેવી તકલીફ પડે આપણે અહીંયા પ્રોગ્રામ તો હોય નહીં પણ ઘેર બેહું પડી. હા કોરોનામાં પ્રોગ્રામ તો સમજો કે બહુ ઓછા થઈ ગયા છે. માણોને પાલન નહીં કરવું સરકારે જે નિયમ આપ્યા છે ઘરની બહાર જવું નહીં ઘરની બહાર જવું તો માસ્ક પહેરવા બહાર પહેરવો તો હાથ ધોવા અને અમે આમ તો ઘરે જ રહ્યા છે ઘરે બેસીને રિયાઝ કર્યો છે અને ઘરે બે લાઈવ થઈ યુટ્યુબ ચેનલમાં બધાને લાઈવ થઈ બધાને ઘરે બેસીને આનંદ કરાયો છે. ના ના ઈ બાપુ તમારી સેવા સારું તમે ઘેર બેન જે લાઈવ થતા હોય ઘણા બહુ બધા જોતા હોય ને એને મજા આવે લાઈવ હોય ને પછી ઓલા કમેન્ટમાં ફરમાઈશું મોકલતા હોય બધા સમજે. તે એમાં બાપુની પાસે યાદ ન હોય કે બાપુ એકલો જ કાં ગાવે એટલે બાપુ નહીં થાય કે જોવાવાળા ઘણા છે પછી ઓલાની ફરમાઈશ લઈ લે પછી ઓલાની ફરમાઈ તો રિયાજ વધે અને માણસોનું મનોરંજન નહીં થાય બીજું તો ઘેર બેઠા બીજું કામ કરે કે સાંજે જેવી બગડાટી ન બોલાવે હતી એટલે આ રીતના આનંદ કરીએ. હજી તો વસંત બાપુ આવે ને તો વસંત બાપુ હોત તો આપણે દેહી ભજન નો આનંદ લેવો. વસંત બાપુ આવે ને હમણાં જ ગામમાં ગયા ને હમણાં આવે આવે એટલે આપણે દેહી ભજન નો એક આનંદ લઈએ મજા આવે. આ
તો આ છે ને રમેશગીરી છે એને હમણાં આપણે જોયું ને, રમેશગીરીના પપ્પા એટલે વસંતબાપુ, વસંતબાપુ દેહી ભજનમાં કયો ને આપણા એરિયામાં આજુબાજુમાં કોઈ દેહી ભજનમાં વસંતબાપુ ન પૂરું આવે મજા મોજ કરાવે સમજો. આ વસંતબાપુ છે બાપુ પાસે આપણે કંઈક સાંભળવું ભજન બે કડીઓ સાંભળીએ મજા આવે આખો થાક ઉતાર દે બાપુ છે ને. બાપુ આજે કયો ભજન લેવો તમને મોજ આવે છે એ મોજ કરાવ રાહુલ માલાનું. બેઠું ને એવા ઘરે પછી કામ કરવું લે. એ કાલે રાજુ પરવાર આવી ગયા આવજે તો પછી આપણે એ પ્રમાણે હું કંઈક મેળ ઉતારે ને બરાબર ને આપણે જાય કાલે વરે ક્યાંક તૈયાર થઈને તો બેઠો હોય પણ રાજુ અહીંયા તે સારું તો ડાયરો પછી કાલે ભેગા થાય તો એટલે રામી રામ તો.